नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती पाठ त्रीजो परीक्षा। विद्यार्थी मित्रों, भाग एक में आपने लेखक परिचय तेमज पाठनी थोड़ी समझूती मेळवी, जेमा चारे छोकराओ परीक्षा विषय तेमज प्रथम नंबर लावा अंगे वातो करता जई रह्या छे। एमा हवे आपणे आगळ जोईए। तने ज क्या मळी छे? तमारा दसमी परीक्षा लेशे त्यारे ने महादेव वडाए कह्यु। वडो एटले मोटो विद्यार्थी। मोटा विद्यार्थीए कह्यु के हजी तने ज क्या शिष्यवृत्ति मळी छे? पहला तो तमारा दसनी परीक्षा लेवाशे। ने केम जाण्यु के पहला त्रण मां तू आवीश? चौथो वात मां पड्यो। चौथो छोकरो वात मां वच्चे बोले छे के तने कोणे कीधु के पहला त्रण नंबर मां तू पण आवीश? एम नहीं, पण पहलो आवीश, महादेवे सगर्व कह्यु। सगर्व एटले गर्वथी। महादेव गर्वथी बोल्यो, मने खबर नथी, पण हूँ पहला नंबरे तो आवीश ज। कहवाय नहीं हो महादेव? वडाए कह्यु। आड़े दिवसे दौड़े ने दशेराए घोड़ों नहीं दौड़े। ना शू दौड़े? एवी पार्टी मेलाओ के? मोटो विद्यार्थी कहे छे के नकी ना कहवाय हो महादेव? आड़े दिवसे दौड़े ने दशेराए घोड़ों नहीं दौड़े। कहवतनो अर्थ थाय जरूर समय उपयोग में न आवू। पाठना अर्थ में समझिए तो परीक्षा समय वाँचेलू याद आवतु नथी। ना शू याद आवे? एटली तैयारी करीश के प्रथम नंबर तो आवीने ज रहीश। त्रीजो वच्चे बोल्यो, मणियाने तू कम न जाणतो, छठा धोरणमां पहला नंबरे आव्यो छो तो वळी? ત્રીજો છોકરો વચ્ચે બોલે છે કે મણિયાને તું ઓછો ન સમજતો, કમ એટલે કે ઓછો ન સમજતો, છઠ્ઠા ધોરણમાં તો એ પહેલા નંબરે આવ્યો હતો। એ તો હું માંદો। મહાદેવ પોતાની વાત સ્પષ્ટ કરતા કહે છે કે ત્યારે તો હું માંદો હતો, પણ વાત પૂરી કરતા પહેલાં જ પોતે અટકી જાય છે। चौथो बोली उठ्यो, ने नटूड़ो ओछो छे के? एमा पाछा एना बापा हेडमास्टर छे। चौथो छोकरो त्या बोली उठे छे के नटूड़ा ने तू कहीं ओछो न समझतो, एमाय पाछा एना बापा एटले के एना पिता पण हेडमास्टर एटले के आचार्य छे। बीजाए त्रीजी वात करी कि बीजा छोकराए वरी नवी वात काढ़ी, मने तो लागे छे बचुड़ाना मामा मामलतदार छे, तेथी एने तो मळवानी ज। त्रीजो छोकरो कहे छे कि मने तो एवुं लागे छे कि बचुड़ाना मामा मामलतदार छे, तेथी कदाच शिष्यवृत्ति तो एने ज मळशे। ने धनशंकरना माशा એજ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં બધું। હવે બીજી વાત કહે છે કે ધનશંકર જ મને એક દિવસ કહેતો હતો કે એના પિતા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે। વિદ્યાધિકારી એટલે કે કેળવણી ખાતાના મુખ્ય અધિકારી, અને હેડ ક્લાર્ક એટલે મુખ્ય कारकुन। हाथ में होवु रूढ़ी प्रयोग अर्थ थाय कब्जा में होवु। महादेव न डग्यो, नारेना एवु होत तो परीक्षा ज न लेत, खाली तमे घोड़ा दौड़ावो छो।
महादेव પોતાની વાતમાં મક્કમ રહે છે અને કહે છે કે નારેના એવું તે કંઈ હોતું હશે, જો એવું જ હોય તો પરીક્ષા જ ન લેવાત, તમે તો ખાલી નકામા વિચાર કરો છો, ખોટા તર્ક લગાવો છો। ઘોડા દોડાવવા રૂઢિપ્રયોગનો અર્થ થાય તર્ક વિતર્ક કરવા અથવા તો નકામા વિચાર કરવા। વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે। મોટા વિદ્યાર્થીએ કહ્યું, સારું ભાઈ જોઈએ। મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે। કહેવતનો અર્થ થાય, થોડા જ વખતમાં ખબર પડી જવી। પાઠના અર્થમાં, થોડા જ સમયમાં પરીક્ષા હોવાથી ખબર પડી જશે। હા હા, દીવો બળે એટલે। પહેલો નંબર લાવવું, મહાદેવે તાણમાં હતો, મહાદેવ પોતાની મસ્તીમાં હતો અને બોલ્યો કે હા હા જોઈશી, હું પહેલા નંબરે આવીશ જ, અને એ પણ ખબર તમને પડી જશે કે જ્યારે હું પહેલા નંબર લાવીશ। સારું તો કેમ ભાઈ શંકા, ત્રીજાએ વડા પાસે ટેકો માંગ્યો। ત્રીજા વિદ્યાર્થીએ મોટા વિદ્યાર્થી પાસે પોતાની વાતનો ટેકો માંગતા કહ્યું કે સારું તો કેમ, સાચું ને ભાઈ શંકા? હા વળી, આપણા ગામનું નાક રહેશે, પહેલો નંબર આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 અને ત્રીજો આવીશ તોય 5। પાંચે ક્યાં છે ગાંડા? વડો વિદ્યાર્થી કહે છે, હા એ તો સાચું છે, અને એમાં પાછું આપણા ગામનું નાક રહેશે। ગામનું નાક રહેવું રૂઢિપ્રયોગનો અર્થ થાય આબરૂ સચવાવી। આપણા ગામની આબરૂ સચવાશે, અને જો પહેલો નંબરે આવીશ અથવા તો પહેલા નંબરે આવીશ તો દર મહિને તને 15 રૂપિયા, અને જો બીજા નંબરે આવીશ તો 10 રૂપિયા, અને જો ત્રીજા નંબરે આવીશ તો 5 રૂપિયા, અને 5 રૂપિયા એ પણ ક્યાં ઓછા છે। ત્રીજાએ લાભ સાધ્યો ને આપણને ઉજાણી મળશે, ચોથાએ પાકું કર્યું, હે ને મહાદેવ? લાભ સાધવો એટલે કે તકનો લાભ લેવો। ત્રીજા છોકરાએ તકનો લાભ લેતા કહ્યું, તો આપણને આજે ઉજવણી મળશે, પાર્ટી મળશે। અને ચોથા છોકરાએ વાતને પાકી કરી કે સાચું ને મહાદેવ? નક્કી જાઓ, મહાદેવ મંજૂર થયો અને ઉજવણીની વાતમાં મહાદેવ મંજૂર થાય છે કે સારું, બધાને ઉજાણી આપીશ। આ રીતે ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે। અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે, મોલ પર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે, દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે, ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે। જીભના ઝપાટા મારવા રૂઢિપ્રયોગનો અર્થ થાય આડી અવળી વાતો કરવી। અડખે પડખે આજુબાજુ લડી એટલે કે ઝૂકી ગયેલી ઉંબીઓ એટલે ઘઉં અથવા તો અન્ય ધાન્યના ડુંડા, પસવારતા એટલે કે પ્રેમથી પંપાળતા, મોલ એટલે પાક। આ રીતે ચારેય છોકરાઓ પોતપોતાની અવનવી વાતો કરતા
ચાલ્યા જાય છે। આજુબાજુમાં ઝૂકી ગયેલી ડુંડાઓને પ્રેમથી પંપાળતા જાય છે અને પાક ઉપર બેસવા જતા પક્ષીઓને ઉડાડતા જાય છે। દૂર ઝાડમાંથી દેખાતા પોતાની શાળાને જોતા જાય છે અને ચારે દિશામાં પથરાઈ રહેલા પાક ઉપર નજર ફેરવતા ફેરવતા જઈ રહ્યા છે। એકાએક મહાદેવની નજર થંભી જાય છે, અટકીને ઊભું રહે છે, બોલી પડે છે, ખાઈ જવાની। અચાનક જ મહાદેવની નજર અટકી જાય છે અને પોતે ઊભો રહી જાય છે અને બોલી ઉઠે છે, ખાઈ જવાની। જુએ છે, પેલા ત્રણે અટકે છે, મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે। આટલું સાંભળી પેલા ત્રણેય વિદ્યાર્થી અટકી જાય છે અને જ્યાં મહાદેવ જોતો હતો ત્યાં પોતાની નજરને ફેરવે છે, પેલી બાજુના ખેતર તરફ જુએ છે। પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે। હવે જે બાજુ મહાદેવ જોતો હતો એ તરફ પેલા ત્રણેય વિદ્યાર્થી જોવા લાગે છે કે સામેની બાજુના એક ખેતર તરફ સરસ મજાનો પાણી સરખો એટલે કે નાજુક અને કૂણો એવો ઘઉંનો મોલ ઊભો છે। સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે। સારસ પક્ષી છે, નીચું હોય છે એવી સરસ નીચી એવી ગાય દેખાય છે। ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે। હવે એ ગાય છે એ ધીમે ધીમે ચાલી જાય છે અને પાકને ખાતી જાય છે। કાપલો કાઢી નાખવાની, મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા। કાપલો કાઢી નાખવો રૂઢિપ્રયોગનો અર્થ થાય બધું જ ખાઈ જવું। પગ જડાઈ જવા અર્થ થાય ચોટી જવા। મહાદેવના પગ જમીન સાથે જાણે ચોટી ગયા હોય એવું લાગતું હતું અને પોતે બોલી ઉઠે છે કે બધું જ ખાઈ જશે। તારી માછીના ખેતરમાં લાગી છે, શંકાએ અટકળ કરી। અટકળ એટલે અનુમાન। શંકાએ અનુમાન લગાવતા કહ્યું કે મને તો લાગે છે કે તારી માછીના ખેતરમાં છે। ત્રીજાએ કહ્યું શેઢા પર છે। ત્રીજા છોકરાએ કહ્યું કે મને તો એવું લાગે છે કે શેઢા ઉપર છે। મહાદેવ વિચારમાં હતો, બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે, આ પાકે પેલી પાક પણ ખાવાની તો ઘઉં જ ને। મહાદેવ જાણે વિચારમાં હોય અને વિચારતો હોય એવી જ રીતે પોતે બોલી ઉઠે છે કે આ બાજુ કે પેલી બાજુ, એટલે કે આ ખેતરમાં કે બીજા ખેતરમાં, પણ ખાવાની તો ઘઉં જ ને। ગામ તરફ એણે નજર દોડાવી, દૂર કોઈ માણસને જોયું, બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માછીને ત્યાં કહેજો કે ગાય। મહાદેવે ગામ તરફ નજર ફેરવી અને દૂર કોઈ એને માણસને જોયો અને બૂમ પાડીને કહેવા લાગ્યો કે મારી માછીને ત્યાં જઈને કહેજો કે ગાય। વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે, એટલામાં તો કાપલો કાઢી નાખશે। આટલું બોલતા મહાદેવ અટકી જાય છે અને એને એવું થાય છે
કે માસી ક્યારે ખેતરે આવશે ને ક્યારે ગાયને હાંકશે, એટલામાં તો આ ગાય બધું જ ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. લે શંકા, ગાયને હું હાંકતો આવું. મહાદેવે શંકરને દફતર આપતા કહ્યું કે આલે શંકા, હું ગાયને ખેતરમાંથી કાઢતો આવું. શંકાએ દફતર લીધું. યાદ આવ્યું, તારે લ્યા પરીક્ષા છે ને. શંકરે દફતર તો લીધું, પણ તેને અચાનક યાદ આવ્યું કે તારે તો આજે પરીક્ષા છે. આવ્યો આમ, હમણાં જ ઝડપથી આવ્યો. મહાદેવે પાટી લગાવી. મોલ ઉપર ઉડતી ઉડતી શમળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો, તમ તમારે હેડતા થાઓ, આવ્યો હું તો આમ. મહાદેવે દોડ લગાવી અને જાણે પાક ઉપર સમડી ઉડતી હોય એવું એનું માથું દેખાતું હતું અને પાછા વળીને કહેતો જતો હતો કે તમે બધા ચાલતા થાઓ, હું હમણાં જ ઝડપથી આવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીં પૂરો કરીએ છીએ. હવે પછીનો અધૂરો પાઠ આપણે આવતા ભાગમાં સમજશું. નમસ્તે, ધન્યવાદ.